છો. એરપોર્ટ ખાતેના એક્સક્લુઝિવ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર. પીએમ નરેન્દ્ર મોદી કે વાયુસેનાના વિશેષ વિમાન મારફતે એરપોર્ટ ખાતે પહોંચી ચૂક્યા છે. તમામ મંત્રીગણ પણ તેમના નીચે આવવાની રાહ જોઈ રહ્યા છે. રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, નીતિન પટેલ, તમામ દિગ્ગજ નેતાઓ હાલમાં પુષ્પ લઈને તેમનું અભિવાદન કરવા માટે ત્યાં પહોંચી ચૂક્યા છે. રાષ્ટ્રીય અધ્યક્ષ સાથે સાથે જીતુ વાઘાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, ઓપી કોહલી પણ ત્યાં ઉપસ્થિત છે. અને જે રીતે દરેક વખતે પીએમ નરેન્દ્ર મોદી જ્યારે પણ બહાર આવે છે ત્યારે સૌથી પહેલા બે હાથ જોડીને અભિવાદન કરે છે અને ત્યારબાદ ધીરે ધીરે તેઓ નીચે ઉતર્યા છે. ઓપી કોહલીએ તેમને ગુલાબ આપી તેમનું સ્વાગત કર્યું. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો વાયુસેનાનું વિશેષ વિમાન કે જેના મારફતે તેઓ હાલ એરપોર્ટ ખાતે તેમનું આગમન થઈ ચૂક્યું છે. ઓપી કોહલી દ્વારા તેમને ગુલાબ આપી તેમનું સ્વાગત કરવામાં આવ્યું. તો રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પણ તેમનું સ્વાગત કર્યું. સીએમ વિજય રૂપાણી કે તેમને ફૂલનો ગુલાબ આપ્યો અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પણ તેમણે પહેરાવ્યો, તેમનું સ્વાગત કર્યું. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ ફૂલ આપી તેમનું સ્વાગત કર્યું. રાષ્ટ્રીય અધ્યક્ષ જીતુ વાઘાણી પણ ત્યાં ઉપસ્થિત છે. મેયર બિજલબેને પણ તેમને ગુલાબ આપીને સ્વાગત કર્યું. તમામ દિગ્ગજ નેતાઓ ત્યાં હાલ ઉપસ્થિત છે. ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે પીએમ નરેન્દ્ર મોદી હાલ એરપોર્ટ ખાતે પહોંચી ચૂક્યા છે. તમામ દિગ્ગજ નેતાઓ તેમનું અભિવાદન કરી રહ્યા છે, ફૂલો આપીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું. આપને જણાવી દઈએ પીએમ નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે. તેમનો જે પ્રવાસ છે ખૂબ જ મહત્વપૂર્ણ પ્રવાસ માનવામાં આવે છે, કારણ કે 30મી તારીખે તેઓ શપથ ગ્રહણ કરશે પ્રધાનમંત્રી પદના. તે પહેલા જ તેઓ અહીં ખાનપુર ખાતે એક સભાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યાં તેમનું ભવ્ય સ્વાગત નહીં પરંતુ સાદગીપૂર્ણ સ્વાગત કરવામાં આવશે. તમામ દિગ્ગજ નેતાઓ એરપોર્ટ ખાતે જોવા મળી રહ્યા છે અને એરપોર્ટ ખાતે તેમનું ભવ્ય સ્વાગત કર્યું, ગુલાબ આપીને તેમનું અભિવાદન કર્યું. સીએમ વિજય રૂપાણીએ તેમને ખેસ પહેરાવ્યો અને હવે આ નેતાઓ અને પીએમ નરેન્દ્ર મોદીના કારનો કાફલો હવે રવાના થયો છે ખાનપુરના જીબી ચોક ખાતે જવા માટે. ખાનપુરમાં પણ એક સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આપને જણાવી દઈએ કે 2019ની લોકસભા ચૂંટણી પછી ભવ્ય જીત મેળવ્યા બાદ જે રીતે ભારતીય જનતા પાર્ટીની બહુમતી સાથે સરકાર બની છે ત્યારબાદ આ પહેલી મુલાકાત શાહ અને મોદીની જોડી ખાનપુર ખાતે જોવા મળશે. વધુ વિગતે વાત કરવા સંવાદદાતા અમિત રાજપૂત અમારી સાથે એરપોર્ટથી જોડાઈ ગયા છે. અમિત, પીએમ નરેન્દ્ર મોદી એરપોર્ટ પર પહોંચી ચૂક્યા છે, તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. હવે જે રીતનો કાર્યક્રમ રહેશે, કયા પ્રકારનો કાર્યક્રમ હશે હવે? તો ગુજરાતના પનોતા પુત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ કે જેમનું ગુજરાતમાં આગમન થઈ ચૂક્યું છે, એરપોર્ટ ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. તમામ દિગ્ગજ નેતાઓ તેમનું ફૂલ આપીને સ્વાગત કર્યું. ત્યારબાદ નેતાઓના કાફલા સાથે ધીરે ધીરે ચાલતા તેઓ વીવીઆઈપી ડોમ ખાતે પહોંચી ચૂક્યા છે. ત્યાં પણ તમામ નેતાઓ તેમનું સ્વાગત કરી રહ્યા છે. ત્યારબાદ તેઓ ત્યાંથી જી અમિત દીક્ષિતા, જે પ્રકારથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આગમન થઈ ગયું છે, ભાજપા સુપ્રીમો પણ જે છે તેમનું પણ આગમન થઈ ચૂક્યું છે. વિશેષ કરીને જ્યારે પ્રધાનમંત્રી આજે મહાવિજય પછી જ્યારે પ્રથમ વખત ગુજરાત આવ્યા છે, ભાજપા સુપ્રીમો તેમની સાથે આવ્યા છે, ત્યારે ચોક્કસથી એ ઉત્સાહ ઉમંગ જે છે એ તમામ લોકોની અંદર જોવા મળી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની હું વાત કરું કે ગુજરાત જે અમદાવાદના અમદાવાદીઓ છે જે પ્રધાનમંત્રીની ઝલક જોવા માટે ઉમટી પડતા હોય છે, તેવા દ્રશ્યો જે છે એ
અમદાવાદની અંદર આજે ફરીથી એક વખત જોવા મળી રહ્યા છે. જ્યારે પ્રધાનમંત્રી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ પ્રધાનમંત્રીની એટલી જ લોકપ્રિયતા હતી અને એ લોકપ્રિયતા આજે પણ અંકબંધ છે. પ્રધાનમંત્રીનું ભવ્ય સ્વાગત પ્રોટોકોલના મુજબ વીવીઆઈપી લોન્જમાં કરવામાં આવ્યું છે અને પ્રધાનમંત્રી વાયુસેનાના વિમાનથી જ્યારે ઉતર્યા ત્યારે તેમણે પણ એક આગવા અંદાજમાં છે આજે પણ, કારણ કે ગુજરાત આવ્યા છે અને ગુજરાતમાં ચૂંટણી પ્રચાર દરમિયાન પ્રધાનમંત્રી આવ્યા હતા અને આજે વિજય પછી જ્યારે આવ્યા છે તો ચોક્કસથી તેમની અંદર ઉત્સાહ છે. ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી તમામ જેટલા પણ વીવીઆઈપી તેમનું સ્વાગત કરવા માટે તેમને આવકારવા માટે આવ્યા છે તમામને વન ટુ વન મળી રહ્યા છે. તેની સાથે પ્રોટોકોલ મુજબ જે પોલીસના અધિકારીઓ હોય, તંત્રના જે અધિકારીઓ હોય કે તે સિવાય વાયુસેનાના અધિકારીઓની હું વાત કરું, આર્મીના અધિકારીઓની વાત કરું, તમામ લોકોને પ્રધાનમંત્રી મળ્યા છે. પ્રધાનમંત્રીએ જે આગવા અંદાજમાં તેમનું હાથ મિલાવવાની જે શૈલી છે, ખાસ કરીને જ્યારે એ હાથ મિલાવતા હોય છે ત્યારે ચોક્કસથી સામેવાળો વ્યક્તિ જે છે એ ખૂબ આનંદિત થતો હોય છે કે એક પ્રધાનમંત્રી, આવો પ્રધાનમંત્રી જે સીધું તેમની સાથે સંવાદ કરે છે અને સીધું જે પ્રકારથી એ હાથ મિલાવતો હોય છે તો એનાથી એક ઉત્સુકતા જે છે એ તમામ લોકોની અંદર હતી અને આજે એ પૂર્ણ થઈ છે. તો સ્વાભાવિક રીતે પ્રધાનમંત્રી નું જે મિલનસાર સ્વભાવ છે, પ્રધાનમંત્રીની સાથે ભાજપા સુપ્રીમો પણ છે, તો આ એક અનેરો અવસર છે અને પ્રથમ વખત મહાવિજય પછી અને જે આખી ચૂંટણી પ્રક્રિયા જે પ્રકારથી ચાલી હતી એ ચૂંટણી પ્રક્રિયાની અંદર પ્રધાનમંત્રીની સામે સબૂત ગેંગની વાત કરું, ટુકડે ગેંગની વાત કરું, મહામિલાવટની વાત કરું, તમામ લોકો જે પ્રકારથી પ્રધાનમંત્રીની સામે આવી ગયા હતા અને દેશની અંદર જે પ્રકારથી માહોલ ઉભો કરવામાં આવ્યો હતો, પણ એક જે એવું કહેવામાં આવે છે કે જે શૂરવીર યોદ્ધા તરીકે પ્રધાનમંત્રીએ તમામ સૌથી વધી રેલીઓ જે છે એ આખા દેશમાં કરી અને એ દેશમાં રેલીઓ કર્યા બાદ જે જનાદેશ હતું એ ફરીથી એક વખત ભારતીય જનતા પાર્ટી અને એનડીએને મળ્યું છે. અને આ વખતે જે પ્રધાનમંત્રી જે કહેતા હતા તેમના સૂત્રની અંદર કે આપકી બાર 300 કે પાર, તો 300 જે આંકડો જે હતો એ પણ પ્રધાનમંત્રીએ પાર કર્યું છે. આટલી ભવ્ય વિજય અને એક સાથે ભારતીય જનતા પાર્ટીની સરકાર, એનડીએની સરકાર બીજી વખત આવી હોય આ એક રેકોર્ડ બ્રેક ઘટના છે, ઐતિહાસિક ઘટના છે અને સ્વાભાવિક રીતે આ વિજય જે થયો છે તેને લઈને ખૂબ ઉત્સુકતા, ખૂબ ઉમંગ, ખૂબ આનંદ છે. અને આ ઘડી જે છે રાહ જોવાઈ રહી છે. એક્ટિવિટીઝની હું વાત કરું, અત્યારે જે પોલીસ છે અહીંયા એક્ટિવ થઈ ચૂકી છે. સૌથી આગળ વોર્નિંગ કાર હોય છે તો વોર્નિંગ કારને પણ અલર્ટ કરી દેવામાં આવ્યું છે પોલીસ તંત્ર તરફથી. તેની સાથે જે એસપીજીના કમાન્ડો જોવા મળતા હોય છે પ્રધાનમંત્રીની સુરક્ષામાં તો એ પણ અત્યારે તૈનાત છે. સીઆરપીએફ જે ભાજપા અધ્યક્ષને જે આપવામાં આવી છે તો સીઆરપીએફના કમાન્ડો પણ આવી પહોંચ્યા છે, તે પણ એક્ટિવ થઈ ગયા છે અને ટૂંક સમયની અંદર હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ભાજપા સુપ્રીમો અમિત શાહ, બિલકુલ જે આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે એ વીવીઆઈપી લોન્જમાંથી નીકળવાની તેમની તૈયારી છે અને એ દ્રશ્યોની અંદર સીધી રીતે પ્રધાનમંત્રીનું આગમન ટૂંક સમયમાં બહારના માર્ગ ઉપર થશે. વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે, જે પોલીસ તંત્ર છે તેમના તરફથી કોઈ પણ પ્રકારની ચૂક ના રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. કારણ કે પ્રધાનમંત્રી દર વખતે આ માર્ગથી નીકળીને સીધું એ ગાંધીનગર જતા રહેતા હતા, પણ આજે જે પ્રધાનમંત્રીનું જે કાર્યક્રમ છે સ્વાભાવિક રીતે સરદાર પટેલની પ્રતિમા ખાતે પ્રધાનમંત્રી ફૂલહાર અર્પણ કરવાના છે. તેની સાથે ભાજપા સુપ્રીમો પણ છે, મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ જે છે સાથે હાજર રહેશે અને ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા છે એ પણ હાજર રહેશે. ભાજપાના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી જે છે એ વીવીઆઈપી લોન્જમાંથી બહાર નીકળ્યા છે અને તેમના તરફથી નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે કઈ રીતે હવે આખો કાફલો જે છે આગળ નીકળશે. કારણ કે આ ખૂબ મહત્વનો સમય છે અને આ સમય નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ જે છે એ પણ બહાર આવી ગયા છે અને તે હવે જે ખાનપુરનું કાર્યાલય છે, ભારતીય જનતા પાર્ટીનું જૂનું પ્રદેશ કાર્યાલય છે, ત્યાં જવા માટે રવાના થઈ રહ્યા છે અને આખી વ્યવસ્થા ચુસ્ત દુરુસ્ત છે. મુવમેન્ટ જે છે, વીઆઈપી મુવમેન્ટ જે છે એ શરૂ થઈ ગઈ છે. વોર્નિંગ કાર જે છે એ સૌથી આગળ રાખવામાં આવતી હોય છે અને વોર્નિંગ કાર જ્યારે નીકળે છે ત્યારબાદ દીક્ષિતા, ત્યારબાદ પ્રધાનમંત્રીનો કાફલો આગળ નીકળતો હોય છે. રાજ્યપાલ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું પ્રધાનમંત્રીનું, કારણ કે આટલી મોટી જીત, એ ઐતિહાસિક જીત
અને આ ઐતિહાસિક ઘડીમાં જ્યારે અહીંયા આવ્યા છે પ્રધાનમંત્રી, તો સ્વાભાવિક રીતે ઉત્સાહ ઉમંગ અનેરો છે. અત્યારની બહારની હું વાત કરું તો બહાર એરપોર્ટ સર્કલ પર જે સરદાર પટેલની જે પ્રતિમા આવેલી છે, ત્યાં સરદાર પટેલની પ્રતિમા ખાતે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હાજર છે. તેમના તરફથી અત્યારે રાહ જોવાઈ રહી છે. ઉત્સાહ, જોશ અને જે ચૂંટણી અંદર જે પ્રકારથી આક્ષેપો થયા હતા, જે પ્રકારથી પ્રધાનમંત્રીની સામે સવાલો ઉભા કરવામાં આવ્યા હતા, પ્રધાનમંત્રીનું જે સુશાસન હતું તેની સામે જે સવાલો ઉભા કરવામાં આવ્યા હતા, તેનું જડબાતોડ જવાબ, જનાદેશ જે મળ્યું છે પ્રધાનમંત્રીનું, તો સ્વાભાવિક રીતે તેમના કાર્યકર્તાઓમાં બેવડો ઉત્સાહ છે. ફરીથી એક વખત આ ઐતિહાસિક ઘટના છે કે 26 સીટ ભારતીય જનતા પાર્ટીના ભાડે ગુજરાતથી ગઈ છે. તો ગુજરાતની અંદર ગુજરાતના જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે તેમાં જોમ ઉત્સાહ છે. સાદગીપૂર્વક આખું કાર્યક્રમ જે છે એ મનાવવાની વાત છે. કે અને એક વાત બિલકુલ સ્પષ્ટ છે કે આખી ઘટના જે છે એ ઐતિહાસિક છે. અને આ ઘટનાને જોવા માટે એરપોર્ટ સર્કલ ખાતે હું વાત કરું તો સરદાર પટેલની પ્રતિમાથી લઈને જે આખો માર્ગ છે દીક્ષિતા, આખા માર્ગ ઉપર મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. કારણ કે તેમના નેતા, તેમના લોકપ્રિય નેતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક વખત ફરી ગુજરાત આવ્યા છે અને તેમની ઝલક જોવા માટે. અને આજે રજાનો દિવસ છે, સ્વાભાવિક રીતે રજાના દિવસે, રવિવારના દિવસે અમદાવાદીઓ જે છે એ ફરવા નીકળતા હોય છે સાંજના સમય. તો જ્યારે તમામ લોકોને જ્યારે ખ્યાલ આવી રહ્યું છે, તમામ રસ્તાઓ ઉપર જ્યાં ખ્યાલ આવી રહ્યું છે, જ્યાં બેરિકેડ્સ લગાવવામાં આવ્યા છે આખા માર્ગ ઉપર, સરદાર એરપોર્ટ સર્કલથી લઈને રિવરફ્રન્ટ, ડફનાળા, તમામ જગ્યા ઉપર મોટી સંખ્યામાં નાગરિકો ઉમટી પડ્યા છે, પ્રધાનમંત્રીની રાહ જોઈ રહ્યા છે. ને અને પ્રધાનમંત્રીની શૈલી પણ છે કે જ્યારે એ નીકળતા હોય છે તેમના કાફલામાં, તો સ્વાભાવિક રીતે જ્યારે તેમને લોકો આવકારતા હોય છે સ્વાગત માટે, તો પ્રધાનમંત્રી પણ હાથ હલાવીને તેમનું અભિવાદન જે છે ઝીલતા હોય છે. બિલકુલ. તો જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ એરપોર્ટ ખાતે તેમનું આગમન થઈ ચૂક્યું છે, ધીરે ધીરે તેમના દિગ્ગજ નેતાઓ સાથે તેઓ આગળ વધી રહ્યા છે અને હવે થોડીક જ ક્ષણોમાં તેઓ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે. ખૂબ જ સાદગીભર્યો માહોલ જોવા મળી રહ્યો છે. તો વધુ વિગતે વાત કરવા સંવાદદાતા હિતલ પારેખ આપણી સાથે જોડાઈ ગયા છે. હિતલ, પીએમ નરેન્દ્ર મોદીનું સ્વાગત એરપોર્ટ પર કરવામાં આવ્યું, આપ જે સ્થળ પર ઉભા છો ત્યાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે?